આંકડા શાસ્ત્ર ધોરણ બાર ચેપ્ટર વન સૂચક અંક ભાગ અઢાર બરાબર લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણો જોતા હતા હજી ઉદાહરણો જોવાના છે પણ ઉદાહરણ નંબર ચોવીસ છે એની અંદર ઘણા બધા સોળ ક્વેશ્ચન્સ છે જેના આન્સર છે એ આપણે આપવાના છે કે શું કીધું છે જો કે વર્ષ બે હજાર ચૌદમાં ઘઉંના ભાવ બરાબર દર ક્વિન્ટલના રૂપિયા સોળસો અને બે હજાર પંદરમાં દર ક્વિન્ટલના રૂપિયા કેટલા છે અઢારસો છે મીન્સ ક્વિન્ટલ દીઠ ભાવ આપણે આપ્યા છે કે આ છે એ આધાર વર્ષ છે તો આધાર વર્ષમાં કેટલા ભાવ છે સોળસો છે આ છે એ ચાલુ વર્ષ છે તો ચાલુ વર્ષમાં કેટલા ભાવ છે અઢારસો છે તો બે હજાર ચૌદના આધારે બે હજાર પંદરના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધવાનો છે અને એનું આપણે અર્થઘટન કરવાનું છે તો કે વર્ષ બે હજાર પંદરના ઘઉંનો અંક આય બરાબર શું થશે જો આપણે ચાલુ વર્ષની કિંમત ખબર છે અને આધાર વર્ષના ભાવ ખબર છે સૂચકાંક આઈ શોધો હોય તો પીવનના છેદમાં પી જીરો ગુણ્યા સો વાળું સૂત્ર વાપરી શકીએ એટલે લખશું કે આને શું કહેવાય પી જીરો બરાબર આ શું કહેવાય પી વન તો પીવનના છેદમાં પી જીરો ગુણ્યા સો પી વનની કિંમત કેટલી છે અઢારસો પી જીરોની કિંમત કેટલી છે સોળસો અને એને ગુણ્યા સો આ બે શૂન્ય તો ઉડી જાય બરાબર એટલે આપણે અઢારસો ભાંગા સોળ કરવાના રે એટલે શું જવાબ મળશે એકસો બાર પોઈન્ટ પાંચ તો હવે ઘઉંના ભાવનો સૂચકાંક આપણે શું મળી ગયો એકસો બાર પોઈન્ટ પાંચ મળી ગયો બરાબર હવે ઘઉંના ભાવના સૂચકાંકમાંથી આપણે સો બાદ કરી દઈએ કે એકસો બાર પોઈન્ટ પાંચ માઇનસ સો તો બાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે એમ ગણાય આમ અર્ધઘટનમાં આ કેટલો વધારો થયો છે એ આવશે અને સૂચકાંક કેટલો મળ્યો એકસો બાર પોઈન્ટ પાંચ રેડી આ એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય ત્યાર પછી કે લાસ્ટિયરનો સૂચકાંક ફિસરના સૂચકાંકથી આઠના છેદમાં નવ ગણો થયો છે

એટલે આઈએલ બરાબર આઠના છેદમાં નવ આ એફ થાય કે આઈએલ છે એ આઈએફ કરતાં આઠના છેદમાં નવ ગણો છે એ સમીકરણ અહીંયા પણ લખેલું છે ને અહીંયા પણ મેં લખી દીધું કિંમત કોની છે તો કે આઈ એફની એકસો ને એસી છે શોધવાનું શું છે આઈપી બરાબર કેટલા આ છે એ આપણે શોધવાનું છે રેડી આટલી માહિતી આપણે લખી નાખીએ પછી આગળ ગણતરી કરીએ તો ચાલો જો આ છે એ સૂત્ર અહીંયા લખેલું જ છે આપણે આઈ એફ બરાબર એકસો ને એસી પણ આપેલા જ છે હવે આની અંદર એકસો ને એસી લખી નાખીએ આઈ ની જગ્યાએ એટલે આઈ ની કિંમત આપણે મળી જાય કે આઠ ગુણ્યા એકસો ને એને ભાંગા નવ એટલે આઈ એલ બરાબર કેટલા મળશે એકસો ને આઈ એલ મળી ગયા આઈ શોધી લીધા પછી હવે આઈ નું સૂત્ર લખશું આઈ બરાબર શું આવશે તો કે આપણે બધાને ખબર છે ફીસરનો સૂચકાંક બરાબર આઈ એલ ગુણ્યા આઈ વર્ગમૂળની અંદર આવે રેડિયા લખાઈ ગયું હવે આઈ એફની કિંમત એકસો ને એસી છે બરાબર આઈ એલ ની કિંમત એકસો ને સાહીઠ છે એ આપણે દી જે વર્ગમૂળની અંદર લખશું અને એને ગુણ્યા શું કરશું આઈપી હવે બંને બાજુ શું કરી નાખશું વર્ગ લઈ લઈશું જો આ વર્ગ લઈ લીધો બરાબર અને અહીંયા વર્ગમૂળ ઉડી જાય વર્ગ કરીએ એટલે તો હવે શું થશે જુઓ કે હવે શું થશે એકસો એસી નો સ્ક્વેર બરાબર એકસો સાહીઠ ગુણા આઈપી મળ્યા એટલે એકસો ને એસી નો સ્કવેર છે બરાબર એના છેદમાં શું આવશે એકસો ને બરાબર આઈપી હવે એકસો એંસીનો સ્ક્વેર એટલે એકસો એંસી ગુણ્યા એકસો એંસી છેદમાં એકસો ને એકસો ગુણ એકસો એંસી ગુણ્યા એકસો એંસી કરીએ અને એને ભાઇંગા એકસો કરીએ તો શું જવાબ મળશે બસો બે પોઈન્ટ પાંચ આમ ફીસરનો સૂચકાંક આપણે શોધાઈ ગયો બરાબર આ રીતે ગણવાનો રહે ત્યાર પછી આગળ કે વર્ષ બે હજાર પંદરમાં કોઈ એક વસ્તુનું ઉત્પાદન બરાબર આધાર વર્ષના ઉત્પાદનથી તન ગણું વધ્યું હોય તો બે હજાર પંદરનો સૂચક આંક શોધો બરાબર આપણે આગળના આ ઘણા બધા દાખલામાં જોયું જ છે કે આટલા જેટલા ગણું કીધું હોય ને એને ગુણા કેટલા કરવાના હોય શો કરવાના હોય અને એના દ્વારા આઈ શોધી અને ત્યાર પછી ફાઇનલ સૂચકાંક સીગમાં આઈડબલ્યુના છેદમાં ડબલ્યુ કરીને શોધીએ બરાબર પરંતુ આપણી પાસે ખાલી આધાર વર્ષના ઉત્પાદનથી કેટલા ઘણું થયું છે ને એ જ આપ્યું છે અને ફાઇનલ સૂચકાંક શોધવો ને ત્યારે શું કરી નાખવાનું સૂત્ર છે કે ચાલુ વર્ષનો સૂચક આંક બરાબર આધાર વર્ષનો સૂચક આંક પ્લસ ચાલુ વર્ષમાં થયેલ સૂચકાંકનો વધારો બરાબર તન ગણું થયું છે પણ વધારો શોધ હોય ને તો જેટલા ગણા થયા હોય ને એને ગુણ્યા કેટલા કરવા પડે સો કરવા પડે તો તન ગણું થયું હોય તો તન અને એને ગુણ્યા સો અને આગળ આધાર વર્ષનો સૂચકાંક તો આપણે ખબર જ છે સો એટલે તન ગુણ્યા સો તો થાય ત્રણસો પ્લસ સો એટલે ચારસો હજી જો આધાર વર્ષનું ઉત્પાદન એટલે આપણે આધાર વર્ષનો સૂચકાંક સો ધારી લીધો સોનો એ તન ગણો થયો છે એટલે એ તનસો થાય બરાબર અને આધાર વર્ષનો શું હતો અને ચાલુ વર્ષનો માં હજી ત્રણસો થયો બરાબર ઈ શું બતાવે તો વધારો શોધ હોય છે માં કેટલા ઉમેરવા પડે સો ઉમેરવા પડે બરાબર એટલે આ ફાઇનલ સૂચકાંક આપણે મળી જાય વધારો પ્લસ આધાર વર્ષનો સૂચકાંક રેડી આ સૂદ્રવાય વાપરવાનું ટૂંકમાં બીજું કંઈ નહીં ત્યાર પછી આગળ કે શું કીએ છે જો સીગમાં પી વન ક્યુ જીરોના છેદમાં સીગમાં પી જીરો ક્યુ જીરો પીવન ક્યુ જીરો છેદ સીગમાં પી જીરો ક્યુ જીરો બરાબર થ્રી બાય ટુ આ રીતની કિંમત છે બરાબર હવે એવી જ રીતે

સીગમા પી વન ક્યુ ઝીરો એના છેદમાં સીગમા પી જીરો ક્યુ જીરો અને એને ગુણ્યા સો બરાબર એટલે સીગમા પી વન ક્યુ ઝીરોના છેદમાં પી જીરો ક્યુ જીરોની ડાયરેક્ટ કિંમત આપણી પાસે છે થ્રી બાય ટુ અને એને ગુણ્યા સો આ રીતે લખવાનું બરાબર આ તો છે એ પરફેક્ટ ગુણોત્તર છે ને આપણે પરફેક્ટ જ ગુણોત્તર રકમમાં વાપરવાનો છે પણ ઘણીવાર તમને આટલું આપ્યું હોય કે સિગ્મા પી વન ક્યુ જીરોના છેદમાં પીઝીરો ક્યુ જીરો બરાબર થ્રી બાય ટુ છે તો તમે ડાયરેક્ટ ખાલી સિગ્મા પી વન ક્યુ ઝીરોની એકની જ કિંમત મૂકવાની હોય ત્યારે ડાયરેક ત્રણ મૂકી શકો નહીં બરાબર ગુણોત્તર આપેલો છે એટલા માટે પરંતુ આમાં છે એ ડાયરેક્ટ છે એનું જ બેઠું કિંમત મૂકવાની છે એટલે થ્રી બાય ટુ લખી શકશું એટલે આ લખી નાખા થ્રી બાય ટુ અને એને ગુણ્યા કેટલા આવશે સો બરાબર તો તન ગુણ્યા સો એટલે તન સો અને એને ભાઇંગા બે એટલે એકસો ને પચાસ એટલે આ મળી ગયા એકસો ને પચાસ ત્યાર પછી હવે પાસેનો સૂચકાંક શોધવાનો છે કે સીગમાં પી વન ક્યુ વન ના છેદમાં સીગમાં પી જીરો ક્યુ જીરો છે સોરી પી જીરો ક્યુ વન બરાબર આ છે એ કોનું સૂત્ર છે અને એને ગુણ્યા સો આ કોનું સૂત્ર છે તો કે પાસેના સૂચકાંકનું છે તો પાસેના સૂચકાંકનું પેલા સૂત્ર લખી નાખું અહીંયા પી વન ક્યુ ના છે પી જીરો ક્યુ બરાબર પાંચ જેમ ત્રણ લખી નાખા તો સિગમા પી વન ક્યુ વન ના છે પી જીરો ક્યુ વન ની કિંમત પાંચ જેમ ત્રણ અને એને ગુણ્યા સો સો ગુણ્યા પાંચ એટલે પાંચસો ને પાંચસો ભાંગા ત્રણ એટલે શું જવાબ મળશે એકસો ને છાસઠ પોઈન્ટ સડસઠ જવાબ મળ્યો ત્યાર પછી હવે આગળ હવે આપણે આઈ એફ એટલે કે ફીસરનો સૂચકાંક છે એ શોધવાનો છે તો આઈ એફ બરાબર વર્ગમૂળની અંદર આઈ એલ ગુણ્યા શું થશે આઈ પી હવે આઈ એલની ની કિંમત આપણે એકસો પચાસ મળી એટલે અહીંયા એકસો પચાસ લખશું આઈપી ની કિંમત એકસો ને છાસઠ પોઈન્ટ સડસઠ મળી તો અહીંયા એકસો છાસઠ પોઈન્ટ લખશું હવે આ બેય ગુણાકારની નિશાની છે ને વચ્ચે પચીસ હજાર નિશાની વર્ગમૂળની છે હવે એનું વર્ગમૂળ શોધી લઈએ તો શું જવાબ આવશે એકસો ને અઠાવન બાર આઈ એલ આઈપી અને આઈ એફ છે ઈ આપણે મળી ગયા આ રીતે આપણે લાસ્ટિયર પાસે અને ફિશરના સૂચકાંક ગુણોત્તર ઉપરથી શોધી શકીએ બરાબર હવે નેક્સ્ટ છે એ દાખલા બરાબર હવે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું પાંચથી આપણે બાકી છે બરાબર ઉદાહરણ નંબર પાંચથી નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ